के वापस जा ना सका। Yeah.
सर्वे ग्रामजनों मेहमानों अने वाला बालकों ने गुरुजनों आप सब पधारी आ कार्यक्रम ने सभामां भागीदारी निभावी એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. હવે આપણે આ કાર્યક્રમની શરૂઆત કરીએ. આપણી ભારતીય સંસ્કૃતિ શાળામાં સ્વાગત કરશે. શાળામાં દેશભક્તિ ગીત એ મેરે પ્યારે વતન જેના શબ્દો છે એ લઈને આવશે નિકિતાબા, નેહાબા અને શાયમા. Yeah.
આજે ગામમાંથી પધારેલા સરપંચશ્રી તથા વડીલો અને ભાઈ બહેનો અને મારા શાળાના ગુરુજનો અને પ્યારા વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને સૌને સરદાર વલ્લભભાઈ પટેલ વિશે જણાવીશ.
મારા પ્રિય નેતા ભારત લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ છે. સરદાર વલ્લભભાઈ પટેલ નો જન્મ 31 ઓક્ટોબર 1875 માં પરીક્ષા પાસ કર્યા પછી તેઓ ઇંગ્લેન્ડ ભણવા ગયા અને તે બેરિસ્ટર બન્યા. ભારતમાં પાછા આવ્યા પછી તે પછી તે તેમણે વકીલાત શરૂ કરી. ગાંધીજી તેમણે પાછા ચળવળમાં જોડાઈ ગયા. તેમણે બારડોલી સત્યાગ્રહની આગેવાની લીધી, જેમાં તેમણે વિજય મેળવ્યો. કોંગ્રેસ સરકાર પાસે તેમણે ખેડૂતોને મહેસૂલમાં ફરાવી. ત્યારથી તે સરદાર કહેવાયા. સરદાર વલ્લભભાઈ પટેલ આઝાદીના લડત દરમિયાન ઘણી વખત જેલમાં પણ બન્યા હતા. દેશ આઝાદ થતા વલ્લભભાઈ ભારતના ગૃહમંત્રી અને નાયબ વડાપ્રધાન બન્યા. તે વખતે દેશમાં 562 દેશી રજવાડા હતા. તેમણે કાર્યક્રમમાં જોડાવાનું કામ પણ કર્યું હતું. વલ્લભભાઈએ ધીરજથી અને કુમિલથી સૌને સમજાવી તે કામ પૂરું પાડ્યું. ત્યારથી તે લોખંડી પુરુષ કહેવાયા. વલ્લભભાઈ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર પણ કર્યો હતો. વલ્લભભાઈની સહનશક્તિ ધીરજતા અને જેવા ગુણો આપણા માટે પ્રેરણારૂપ છે. 15 ડિસેમ્બર 1950 રોજ તે મહાન નેતાનો અવસાન થયું હતું. આપણા દેશ હજી પણ આવા આદર્શમાં નિર્ણય જરૂર છે. બહુ જ સારું અને લોખંડી પ્રવચન આપ્યા બાદ આજના સ્વાતંત્ર્ય દિન નિમિત્તે 15 ઓગસ્ટ વિશે પ્રવચન આવશે મૈસુરી દીપાલીબેન રામજીભાઈ. ત્યારબાદ આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી વિશે પ્રવચન લઈને આવશે જાડેજા એલાહાબાદ છત્રસિંહ. Thank you.
રોજ આવા પ્રોગ્રામ માં ભાગ લેવા, કોઈ બી જગ્યાએ પ્રોગ્રામ હોય, ડાન્સ નો પ્રોગ્રામ હોય કે સ્પીચ નો પ્રોગ્રામ હોય, કઈ બી હોય, તમારે એની અંદર ભાગ લઈ લેવાનો. ઓકે, અને બધા સરસ પ્રોગ્રામ કરવાના, બહુ સરસ. મને તો હું પહેલી વખત અહીં આવ્યો છું ને, બહુ મજા આવી કે આવા આવા પ્રોગ્રામ થાય છે. તો મને ઈચ્છા છે કે આવો દર વખતે આવા ને આવા પ્રોગ્રામ થાય અને મોટા મોટા પ્રોગ્રામ થતા રહે. બીજું ગામવારણ કહેવાનું, જેમ કાકાએ કીધું કે આપણે બધા ઇન્ટરેસ્ટ લેશું, આપણે બધા જો રસ લેશું આમાં, તો સાહેબોને બી રસ લેવો પડશે. આપણે રસ લેશું તો ઓટોમેટિકલી એનો રસ વધારે લેશે, કારણ કે જે પ્રમાણેનું અત્યારે વાતાવરણ દેખાય છે કે આવું નાનું એવું ગામ છે, અને જો છોકરા ઇંગ્લિશમાં બોલતો હોય, છોકરો હિન્દીમાં બોલતો હોય, અને અહીંયા આવીને સ્પીચ દેતી હોય, અને એ બી એક છોકરી, ગામની નાની છોકરી જો બધા વચ્ચે આટલું સરસ બોલી શકતી હોય, તો આપણા માટે ગર્વની વાત છે કે સાહેબો જે મહેનત કરે છે એ આપણને દેખાય છે. જો ગ્રાઉન્ડ ભરેલું હશે તો જે પ્રોગ્રામ કરતા હશે એમની મજા આવશે, જે ડાન્સ કરતા હશે એમની મજા આવશે, આખો પ્રોગ્રામ એક મોટો પાયો થઈ જશે. બીજું એ છોકરાને કહેવાનું, સાંભળો સાંભળો, તો છોકરાને કહેવાનું કે અત્યારે તમે નાના છો, તો નાનાથી અત્યારે તમે આદત પાડો કે કઈ રીતે પોતાની ડેવલપમેન્ટ કરવું, કે સ્પીચ કઈ રીતે વધારવી, કઈ રીતે પ્રોગ્રામમાં આપણે બોલવાનું, પછી કઈ રીતે લીડરશીપ હેન્ડલ કરવી, પછી કોઈ બી ખોટા વ્યસન નહીં કરવાના, ગારું નહીં બોલવાની, કોઈની મસ્તી ખાતી નહીં કરવાની, બધું તમારે આ બધા દિવસોથી શીખવું પડે. રાઈટ, કે આ જે મોટા મોટા જે દિવસો આપણે શીખવાની જોઈએ છે, કે એનાથી જે મોટા માણસોએ જે બલિદાન આપ્યું હતું, જે મોટા માણસોએ આપણે જે શીખવી ગયા, એને આપણે યાદ કરીએ, તો એના જે ગુણો છે એ આપણે લઈએ આપણે શરીરમાં જાય, તો એ આપણી હેલ્પ કરશે મોટા પર્સનાલિટી ડેવલપમેન્ટ. બીજું, શિક્ષકો તમારો ખૂબ ખૂબ આભાર કે આવો સરસ પ્રોગ્રામ થાય છે, ખૂબ ધ્યાન દો છો. હજી ફ્યુચરમાં મને એવું લાગે છે કે હજી આનાથી વધારે સારી પ્રગતિ કરશો, ધન્યવાદ.
આવી જ રીતે આપ અમારું અને સારા પરિવારનો ઉત્સાહ વધારતા રહેશો એવી આશા સાથે આગળ પ્રોગ્રામને વધારતા શાળાના આચાર્યશ્રીને વિનંતી કરીશ કે આજના પ્રસંગે અનુરૂપ બે શબ્દો કહેશે. સ્વાતંત્ર્ય દિન નિમિત્તે પધારેલ ગામમાંથી સરપંચ, વડીલો, યુવાનો તેમજ મારા વાલા બાળકો, સ્વાતંત્ર્ય દિન આપણે કેમ ઉજવીએ છીએ? કારણ કે 15 ઓગસ્ટ 1947 ના દિવસે આપણો દેશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો હતો. એ જ રીતે આપણે પણ આજની તારીખમાં આઝાદ થવાની જરૂર છે કે આપણા જે અવગુણ છે એને દૂર કરીને આપણે આઝાદ થવાની જરૂર છે. ધર્મેન્દ્રસિંહે જે વાત કરી કે બાળકોને શાળામાંથી તો એમને સારા સંસ્કાર મળે છે, પણ ઘરની અંદર, ઘર એની પહેલી શાળા છે. ઘરની અંદર જો એને સારા સંસ્કાર મળશે અને શાળાની અંદરથી સારા સંસ્કાર મળશે તો એક આદર્શ નાગરિક આપણા દેશને મળશે. એટલે આપણે પહેલી વાત કે બાળક કુટેવમાં ના જાય, કે ખોટી રીતે ગાળો ના બોલે, કે પછી એ ધ્યાન આપણે ઘરની અંદર રાખવાની જરૂર છે. એટલે અહીંયા ઘણા વિદ્યાર્થીઓ બોલે છે, પરંતુ આપણે જો ઘરની અંદર આવું વાતાવરણ ઊભું ન કરીએ કે બાળક કુટેવ કે પછી ખોટી ટેવોની અંદર ફસાય, તો ઘરની અંદર આપણું વાતાવરણ એવું સુંદર રાખવું જોઈએ કે જેનાથી બાળકનો વિકાસ પણ એવો થાય અને એક આદર્શ નાગરિક બને. પ્રોગ્રામની વાત કરી, આપણે દર વર્ષે આનાથી પણ કંઈક સારો પ્રોગ્રામ થાય, આનાથી પણ પ્રગતિ થાય એવો દર વર્ષે પ્રયત્ન કરીએ છીએ. પણ ગામનો સાથ સહકાર પણ મળી રહેવો જોઈએ એવી મારી આશા છે. જે સંખ્યા આવી છે ગામ પ્રમાણે એ હોતી નહીં, એટલે નિરાશ થવાય છે થોડું. એટલે આપણે વધારેમાં વધારે નાગરિકો, આ 15 ઓગસ્ટ એક મારો તમારો કોઈનો પર્વ નહીં, આપણા દેશનો રાષ્ટ્રનો પર્વ છે. આ પર્વ એટલે આપણે આઝાદ થયેલા, જો એ વખતથી આપણે આઝાદ ન થયો હોય તો આજે આપણે કઈ પરિસ્થિતિમાં હોત એ આપણે વિચારી ન શકીએ. 15 ઓગસ્ટ 1947 દિવસે આપણે આઝાદ ન થયા હોત, આ 73 વર્ષમાં આપણે કઈ પરિસ્થિતિમાં હોત એ આપણને અત્યારે એનો અહેસાસ પણ ના કરી શકીએ. એટલે આપણો રાષ્ટ્રનો પર્વ છે, વધારેમાં વધારે નાગરિકો આની અંદર ભાગ લે એવી મારી આશા છે. વધારે ન કહેતા આ 73મા પર્વ નિમિત્તે, સ્વતંત્ર પર્વ નિમિત્તે ગામમાંથી વધારે સર્વે મિત્રો, વડીલો અને નાગરિકોનો આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. આભાર સાહેબશ્રી. ત્યારબાદ કાર્યક્રમના અંતમાં શાળાના જે શિક્ષક શ્રી મહેશભાઈને વિનંતી કરીશ કે કાર્યક્રમમાં પધારેલ સર્વે મહેમાનોની આભાર વિધિ કરશે. કાર્યક્રમમાં ભાગ લીધો તે બદલ આભાર. આજના કાર્યક્રમમાં ભાગ લેનાર દરેક બાળકોને કામના સરપંચશ્રી દ્વારા 500 રૂપિયાનું નકદ પુરસ્કાર આપવામાં આવે છે. જાડેજા જોડાવસ્થી તરફથી પણ 50 રૂપિયાનું નકદ પુરસ્કાર આપવામાં આવે છે. હવે જાડેજા ચંદુકા સુમરાજી તરફથી 100 રૂપિયાનું અનુદાન આપવામાં આવે છે. જાડેજા પ્રિન્સી તરફથી પણ 200 રૂપિયાનું અનુદાન આપવામાં આવે છે. બધા આભાર. આપણો આ શાળાનો 15 ઓગસ્ટ જે ઉજવણીનો કાર્યક્રમ છે, જાડેજા અજીતસિંહ તરફથી પણ શાળાના બાળકોને 200 રૂપિયાનું અનુદાન આપવામાં આવશે, તે બદલ તેમનો આભાર. અહીં આપણે કાર્યક્રમને વિરામ આપીએ છીએ અને સર્વેને વિનંતી કે
ચોકલેટ રૂપે પ્રસાદ લઈને આપ સૌ અહીંથી છૂટા થશો. ધન્યવાદ. आबाद रहे वो गांव मेरा, जहां लौट के वापस जा न सका.